તોડ કરવા પીપળી ગામના યુવાનનું ઇકોમાં અપહરણ થયાનો વિડીયો વાયરલ થયો છે. લાલપુરના LC8 ગેટ સામે આવેલ માર્કેટમાં પીપળી ગામના માલધારી યુવાનને દેશી દારૂનું વેચાણ કરે છે. 10,000 રૂપિયા આપ, અમે પત્રકારો છીએ તેવી દાટી મારી પ્રવાહી ભરેલ કોથળી પકડાવીને વિડીયો ઉતારી લઈ ઇકો કારમાં યુવાનનું અપહરણ કરી ગયાનો બનાવ પોલીસ મથકે પહોંચ્યો છે. યુવાન દ્વારા આ અંગે ખંભાળિયાના કથિત પત્રકાર સહિતની ટોળકી સામે ગુનો દાખલ કરવામાં આવતા પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. નકલી પોલીસ, નકલી ઓફિસર બનીને તોડ કરવાના બનાવો સમયાંતરે બહાર આવતા રહે છે. દરમિયાન એક કથિત પત્રકાર એન્ડ ટોળકી દ્વારા યુવાનને ગાડીમાં લઈ જઈ રૂપિયા પડાવવાનો કારસો રચાયાનો મામલો બહાર આવતા ચકચાર ફેલાય છે. જાણવા મળતી વિગત મુજબ લાલપુરના પીપળી ગામમાં આવેલ ચારણનેસ ખાતે રહેતા માલધારી ભોળાભાઈ ઉર્ફે ભોલુ રામદેવભાઈ ગોદાણી ઉંમર વર્ષ 33 નામના યુવાનને ગઈકાલે લાલપુર પોલીસમાં ખંભાળિયાના દર્પણ ન્યૂઝવાળા પ્રવીણ કરશન પરમાર, ખંભાળિયાના શોમાં પેથા મહેશ્વરી, કલ્યાણપુર તાલુકાના ખીજદળ ગામના દિવ્યરાજસિંહ જાડેજા તથા સિક્કાના મુનો કેસુ સિંધુ નામના 4 શખ્સો વિરુદ્ધ IPC કલમ 323, 365, 385, 114 અને 504 મુજબ ફરિયાદ નોંધાવી હતી.